નમસ્કાર, સ્વાગત છે આપનું શક્તિમાં. હું છું ઝિલન. શક્તિમાં આજે આપણી સાથે છે જાણીતા લોક ગાયિકા લક્ષ્મી ગઢવી. લક્ષ્મી, સ્વાગત છે આપનું શક્તિ કાર્યક્રમમાં. થેન્ક યુ. સૌથી પહેલા દર્શક મિત્રોને જણાવી દઈએ કે લક્ષ્મીએ એક છપાકરું ગાયું છે અને જે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર, અને 1,08,000થી વધારે વ્યૂઝ મળ્યા છે. તો આ છપાકરું શું છે સૌથી પહેલા તો લક્ષ્મી એ જ જાણવા માંગીએ છીએ. પહેલા તો તમને ખૂબ ખૂબ શુભકામનાઓ કે તમારું છપાકરું લોકોએ આટલું બધું પસંદ કર્યું છે. અને છપાકરું શું હોય છે સૌથી પહેલા તો, કારણ કે સાંભળીએ છીએ એવું લાગે છે કે કોઈ માતાજીની સ્તુતિ થઈ રહી છે. હા, આ છપાકરું છે જેની અંદર 164 જોગણીઓના નામ છે. છપાકરું એ કોઈ છંદ નથી, છંદને એ અલગ છે, ગીતનો એક પ્રકાર છે જે આપણે ગીત તરીકે એને ગાઈ શકીએ. જેમ કે તમે સાંભળ્યું, અંબા અચંબા પ્રલંબા દેજ બંબા જગદંબા દિવાસા હે તુરંબા દેસ દિગંબા વ્રદાય શકંબા સદંબા સુબ મુંબા સવલંબા સેવે વેદે તુવે દંબા સચ્ચી દંબા વખણાય. એની અંદર માતાજીની આરાધના છે, જેમ કે માતાજીઓના નામ છે એની અંદર. છપાકરાની અંદર 164 જોગણીઓના નામ છે. હા, જેમ કે અલગ અલગ માતાજીઓના નામ છે સાંભળવા મળતા જશે અંદર. આશાપુરામાં વળેચી, રવેચી, નાગણેચી, ડુંગરેચી, લાખણેચી, એ બધાના નામ છે એની અંદર. એવી રીતે એ બધી માતાજીઓ થઈને 164 જોગણીઓના નામ છે એની. ચારણ સાહિત્ય સાથે આખી આ વસ્તુ જોડાયેલી છે, તમને કેવી રીતે પ્રેરણા મળી આ ગાવાની? હા, જો આ તો અમારા ઘરોમાં તો ચાલતું જ હોય છે, પણ હું હેમંતભાઈ ચૌહાણ, આ પહેલાં જેમને ગાયેલું છે હેમંતભાઈ ચૌહાણે ગાયેલું છે, ભાઈ શ્રી હેમંત ચૌહાણ, તો એમને મેં બચપનથી હું ખૂબ જ સાંભળતી આવી છું. ઘણા વર્ષો પહેલાં મેં સાંભળેલું નાનપણથી, પણ મને ખૂબ ઈચ્છા હતી કે આવું એક કંઈક વસ્તુ ને તૈયાર કર્યું હોય તો સારું લાગે, ને લુપ્ત થતું જાય છે. અને મને કંઠસ્થ્યું, મને એટલી ખબર નથી કે આટલું બધું લોકોને ગમશે, પણ મને મોઢે રહી ગયું હતું. તો મેં કીધું આને વિડીયોથી આપણે લોકો સુધી પહોંચાડીએ તો વધારે સારું રહેશે, એક યાદગીરી રહી જાય એ માટે. બસ આ એના માટે મેં ગાયું છે. તો તમે એને કેવી રીતે શીખ્યા? શું તમારા ફેમિલીમાં, તમારા પરિવારની અંદર કોઈ એના વિશે જાણતું હતું? કેવી રીતે તમને શીખવા મળી? હા, છે ને, મારા પપ્પા, મારા બાપુજી, જે પપ્પા બાપુજી કહું છું, તો મારા બાપુજી એક ગાયક જ હતા પહેલાં. તો બસ એ પહેલાં ગાતા, અને અમારે તો છે જ આવી રીતે, મારા દાદા ગાતા, પપ્પા ગાતા, ભાઈ પણ ગાય છે. બસ એવી રીતે એમને સાંભળી સાંભળીને તમે શીખ્યા છો? શીખી છું જી. હવે સૌથી પહેલા છપાકરાની થોડી લાઈનો આપણે લોકોને સંભળાવવા માંગીશું, કારણ કે જે ત્યાં જોવા મળે છે, જે આપણને વિડીયોની અંદર જે છપાકરું જોવા મળે છે, એ આખી અલગ વસ્તુ છે કે તમે એ કોસ્ટ્યુમની અંદર એ ગાઓ છો. અત્યારે પણ તમારી પાસેથી એ 2-3 લાઈનો સાંભળવા જરૂરી છે. અંબા ચુંબા પ્રલંબા તેજ બંબા જગદંબા દિવાસા હેત લંબા દિસ દિગંબા વ્રદાય શકંબા સદંબા શુભ મંબા સવલંબા સિવે વેદે તુવે દંબા સચી દંબા વખણાય નિપાવ્યા બ્રહ્મંડા આંડા નારાયણી નવે ખંડા માર દિયા ઉજંડા કુજંડા થઈ નાર કારિયા દાનવ મંડ થારિયા ખમંડા ઠંડા રોપિયા એ ખંડા નામ જંડા રણિયા ભગતા તારણા તું તારણા હારણા ભૂમિ તારણા જગત દુખ હારણા કુસળ માડી તું સરિતા વૃંદા મંદા ખીની નંદા નામ નંદા તું અલખ નંદા મહાનંદા નામ ફાલગુની ગુણ છંદ ગાતા કટે ભવ ગુંડા હેતે હસ કંદા પૂરે હર સિંધ હામ અખિયાત રટુ બાત હજારો કી અહોરાત ઉમિયા લિંબોચ માત માતંકી ઉદાર સમરુ દિવસ રાત શિકોતર સાથે સાથે હરવું છપાક રતુ આ હર સિંધ માત આવે બાજી જપાટ કપાટ છાચ કાડી રાત સાંભળો યા આજે
दे कृपा बाई तू कन काई कहवाई वारा ही तुड़ी जगुणी गाई बाई बाई वहा बंधु सिंधु आई आई दुर्गाई वेराय त्रहुड़े ची सटपटी बेणल सायर रटी तारव वाणी रटी उमटी तरत लावी दया त्रम जटी जगड़ू ने माथे लटी संधि वाण वटे अते पटे तू सकत रस जब कोड़ बचू श्रेमाड़ी जकोड़ रुदे आई ओड़ गोड़ करू भावे थी ये तोड़ आई ओड़ गोड़ करू भावे थी ये तोड़ आई ओड़ गोड़ करू भावे थी ये तोड़ खूब सरस आ एक माताजी की स्तुति छे शक्ति की आराधना छे ने अपनो जो कार्यक्रम छे नु नाम पण शक्ति छे खूब ज सारू लाग्यु के आ एक शक्ति की आराधना जे छे एनु आ गीत आज तमारी पासे थी सांभळवा मळ्यु थैंक यू ખાસ તો જે આને આના જે શબ્દો જે છે એની ઉપરથી એવું લાગે છે કે આમાં માતાજીની સ્તુતિ થઈ રહી છે પરંતુ જે શબ્દો જે છે તે બધા જ લોકો સમજી શકે એવા નથી તો આ કઈ ભાષા છે ક્યારે લખાયેલું છે એના ઇતિહાસ વિશે કંઈ કહી શકો બચ્ચુભાઈ શ્રીમાળીએ લખેલું છે જે મેં તમને વાત કરી હેમંત ચૌહાણ હેમંતભાઈએ ગાયેલું છે આજથી કંઈક 25-25 વર્ષ થઈ ગયા હશે એમને ગાયેલું છે એમની પાસેથી મેં સાંભળ્યું છે આ હેમંતભાઈ ચૌહાણ પાસેથી મેં સાંભળી અને એમની તૈયારી એમના પછી મેં આ છપાકરાના લિરિક્સ મંગાવ્યા અને એમની તૈયારી કરી છે એના માટેથી આ ઉપરાંત તમે ખોડિયારમાંનું છપાકરું પણ ગાયું છે તો એની રચના કેવી રીતે થઈ અને એની પ્રેરણા કેવી રીતે જો એક વાત હું આ બધા હું જે છે એ કહું છું રોજ હું માતાજીનો દીવો કરું છું સાંજે 7 વાગે દીવો કરું માતાજીનો ત્યાં દીવો ચાલુ હોય અને માતાજીનો એ જે મારા પાસે લિરિક્સ છે એના પહેલાં હું સાંભળીને ટ્રાય કરતી પણ ક્યાંક ક્યાંય શબ્દનો આમ તેમ ના થાય એટલા માટે વાંચીને માતાજીનો દીવો એક બાજુ ચાલુ હોય અને એ વાંચી વાંચીને મેં કંઠસ્થ કર્યું છે કે ત્યાં બેસીને હા એમાં વખાણ ખોડેલી જેની જડે ના જોડેલી ગામે ગામ ઘરો ઘર ગટો ગટમાં પૂજાય છોરું વડેરા છોટેરા વાલા સરીખા સદાય મારી દયા 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 છલેકા અને અમારામાં તો છંદ ને આ દુહા ને માતાજીના જે ચરજું ને ગવાતી હોય તે એવી રીતે માતાજી પાસે બેસીને ગાય અને મને તો અહીંયાથી જ જેમ કે હું કહું તો મોઢે રહ્યું છે મને કે હું દીવો કરું માતાજી પાસે બેસી ખારા સંસારી વીરડી મીઠી દયાનો દરિયો ગાજ ભર કે માયાનો માડી મેઘ બારે માસ વધે એક હરિયાળી વેલી ભલી અન વેલી દેવી અનંત બ્રહ્માંડે રહી કેલી રંગ અને રોજ એક માતાજી માં જે તમારી શ્રદ્ધા જે છે ખૂબ જ એ પણ આની અંદર ચોક્કસથી પ્રતિબિંબિત થાય છે જે તમારો અવાજ જે છે તે પણ ઘણો અલગ છે ખાસ તો જે તમારો અવાજ જે છે તેને લઈને લોકો શું કહેતા હોય છે કારણ કે આપણે જે લોક ગાયકો પાસેથી જે અવાજ સાંભળતા હોઈએ છીએ કે જે સામાન્ય જે સિંગર્સ હોય છે ગાયક કલાકારો હોય છે એમનો અવાજ અને જે લોક ગાયકોનો જે અવાજ હોય છે તે આખો અલગ હોય છે તમારી જે વોઇસ ક્વોલિટી જે છે તમારો જે અવાજની જે ક્વોલિટી છે એ આખી અલગ છે લોકો શું કહેતા હોય છે તમારા અવાજ વિશે આ તો લોકો કહે છે મને તો એ લોકો કહે એટલે મને હું મને ખબર પડે છે બાકી તો મને નથી લાગતું અને દરેક ગાતા હોય છે એ લોકોનો ટોન તો અલગ અલગ તમે લોકો કેવો છો એટલે મને ખબર પડે છે કે આ અલગ છે અવાજ બાકી બસ મેં તો માતાજીનું નામ લઈને ગાઈ નાખ્યું છે મને કરી દિલમાં દીવડો કોઈ સંસાર જીવડો ખોડ યાર ખોડ યાર ખોડ યાર જપે જાપ ત્યાં તો ધડા પે ધાબડી આડી અટકે ઉકેલે અને જ્યારે આપણે છપાકરું જોઈએ છે કે જેમાં તમારો જે પહેરવેશ છે તમે એક ચારણ કન્યા જેવો એક પહેરવેશ એની અંદર કર્યો છે સાથે સાથે માતાજીનો ગરબો પણ એની અંદર છે અને દીવડા પણ છે તો આખો જે આ કન્સેપ્ટ હતો એ તમારો પોતાનો હતો એના વિશે જરા વાત હા આ અમારો પોતાનો જ હતો એનામાં એવું થયું મેં જ્યારે વિડીયોની જ્યારે વિચાર્યું કે આનો વિડીયો બનાવવો જોઈએ ત્યારે હું એકલી અને એક મારી નાની બેન છે એ મારી સાથે જ હોય હંમેશા તો કોઈ જ નહોતું અને મેં કીધું આ વિડીયો બનાવવાનો છે પણ હવે કરવું કેવી રીતે દોડાદોડ કરવાની તો પછી ત્યાં જઈને 10 વાગે શૂટિંગ આનું 10 વાગે શૂટિંગ હતું એના આગલા દિવસે મેં આમ તો વિચાર્યું હતું કે આ રીતના કપડાં હોય પહેલેથી બચપનથી જે જોતા આવ્યા છે કે અમારામાં ચારણોમાં અને આ છે અમારી બાજુના ચારણોના જે કચ્છી ચારણ છે જે કચ્છી જે ત્યાંના કપડાં છે આને હા તો એ દિવસે રાતના 10 વાગે શૂટિંગ હતું તો મેં ત્યાં જઈને
રોડ ઉપર જે દીવડાને વેચાતા હોય છે ત્યાંથી દીવડા લીધા મેં, ગરબો લીધો અને એ બધું જ કલેક્ટ કરી અને જાતે જ બધું દોડાદોડી કરીને ત્યાં કને પછી દીવડા ચાલુ કર્યા અને એ બધું પ્રગટાવવાનું બધું જાતે કરીને પછી એવી રીતે કર્યું, બધું જાતે જ કર્યું છે. જી બિલકુલ, તમારી જે મહેનત જે છે એમાં દેખાઈ રહી છે, તમારી જે એ શીખવાની જે તમારી તાલાવેલી છે તે પણ આ વિડીયોની અંદર દેખાઈ રહી છે અને એટલે જ કદાચ લોકોને એટલું પસંદ આવી રહ્યું છે. આના વિશે આગળ પણ વાત કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે શક્તિમાં. શક્તિમાં આજે આપણી સાથે છે જાણીતા લોક ગાયક લક્ષ્મી ગઢવી. લક્ષ્મી, તમે અમને છપાકરું તો સંભળાયું, પરંતુ તમે ચરસ પણ ગાતા હો છો, તો ચરસ શું છે એ જાણવા માંગીએ છીએ પહેલા. ચરસ તો અમારે જ્યારે માતાજીના તરવેળા થતા હોય છે ત્યારે બેન દીકરીઓ બધી ત્યાં કને બેસી અને માતાજીની ચરજું ગાતે ગાય છે, અને જ્યારે માતાજી તરવેળો લેતા હોય છે ત્યારે એ ચરજું ગાવામાં આવે છે માતાજીની. એટલે એ પણ એક જાતની આરાધના, આરાધના છે માતાજીની. જી જી જી. તો એક ચરસ તમારી પાસેથી સાંભળવા માંગુ છું. એવા ઊંચા રે પડતા આયુના ઓરડા, નીચા છે કાઈ ચારણું ના ને હરે, આયાલ માં મારી ચડતી
માં પણ ચરજ જે છે માતાજીની એ પણ એક પ્રકારની માતાજીની આરાધના છે અને લક્ષ્મી ખૂબ જ સરસ રીતે ચરજ પણ ગાય છે. લક્ષ્મી, તમે પહેલા જ્યારે તમારું જે શીખવાનો જે સમય હતો એ અને તમે છપાકરું જે રીતે સોશિયલ મીડિયા પર જે રીતે પોપ્યુલર થઈ રહ્યું છે ત્યારબાદ તમારી લાઈફની અંદર શું ચેન્જીસ જોવા મળે છે તમને? હા, બધા જ્યારે મને કહે છે કે ખૂબ જ વડીલોના, ખાસ કરીને તો મને મારા બાપુજીને બહુ જ ગમ્યું, તો પહેલાં તો મારા બાપુજીનું નામ લેશે, એ ખૂબ રાજી થયા આ છપાકરું, કે વાહ બેટા તે આ ખૂબ સરસ એમ છપાકરું. પછી બહુ બધા અમારા દરેક સમાજમાંથી વડીલોના મને ખૂબ ખૂબ આશીર્વાદ મળ્યો છે, તો એ લોકોના જ્યારે મને એવી રીતે આ બધા પોઝિટિવ વ્યૂ મળે છે ત્યારે મને એમ થાય છે કે હજી આનાથી કાંઈક પણ વધારે, હજી આવા છપાકરા જે લુપ્ત થતા ગયા છે, જો એની હું ફરીથી બીજા થોડા ઘણા આવા પાછા વિડીયોઝ બનાવું તો વધારે સારું રહે. તો શું વિચાર છે તમારો, તમે આ રીતે જ વિડીયો બનાવતા? હા, છપાખરાનું મને અંતરથી વાલા છે, છપાખરા ચરજુ માતાજીની છંદ એ મને ખૂબ અંતરથી વાલા છે, તો હું ટ્રાય કરીશ કે આ લોકો મને આ જ રીતે મને આશીર્વાદ આપતા રહે, તો હું ખૂબ જ જલ્દી લઈને બીજું છપાકરું આવીશ. તો આ જે ચારણ સાહિત્ય છે તે પણ તમારી પાસેથી જાણવા માંગીએ છીએ કે ચારણ જે સાહિત્ય છે લુપ્ત થતું જાય છે, જેમ તમે પણ કહ્યું કે છપાકરા જે છે લોકોને સમજમાં નથી આવતું, ઓછું સમજમાં આવે છે, લોકોને ગમે છે ખરા પણ એના વિશે લોકોને ખબર નથી, જાગૃતિનો પણ અભાવ છે, તો એના માટે તમે શું કરવા માંગો છો? એના માટે હું તો બહુ નાની પડું કે હું કાંઈ કરી શકું, બાકી હું કોશિશ જરૂર કરીશ કે માતાજી મને આ જે આ વસ્તુ પ્રદાન મને આપી છે, જેમ કે ગોડ ગિફ્ટ કહી શકો, તો હું જરૂરથી કોશિશ કરીશ કે આ રીતે જે વસ્તુ લુપ્ત થતી ગઈ છે ને, જે અમારા ઢાળો છે ચારણોના, જેમ કે તમે હમણાં ચરજ સાંભળી, એ ઢાળ આખો તમે સાંભળ્યો હશે, એ વસ્તુ હું જરૂરથી લાવવા માંગીશ, કે છે જ એવું નથી, હું તમને કહું છું કે હું બહુ નાની પડું આ વસ્તુ, મારા હું કેવી રીતે સમજાવી ન શકું, ઘણા વડીલો છે અમારા બધા મોટા બેઠા છે એ લોકો, તો એ લોકો પાસેથી હું પણ તમારા તરફથી ચોક્કસ તમે પ્રયાસ કરી રહ્યા છો કે છપાકરું લોકો સુધી પહોંચે અને ખૂબ મોટો પ્રયાસ છે અને લોકોને ગમી પણ રહ્યું છે. સાથે સાથે તમને જણાવી દઈએ કે લક્ષ્મી કચ્છના નખત્રાણામાંથી આવે છે, તેઓ કચ્છના છે. લક્ષ્મી, કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છી લોકગીતો પણ ઘણા બધા છે અને કચ્છની વાત જ કંઈક અલગ છે, તો એના વિશે શું કહેવા માંગો છો? ખાસ તો એક લોકગીત તમારી પાસેથી સાંભળવા માંગીએ છીએ. ઓકે, આ એક લોકગીત છે જે કચ્છનું છે, જ્યારે દીકરી એની માને કહેતી હોય છે કે માં, જ્યારે હું સાસરે જતી રહું ત્યારે તને જો મારા જેવી સરખી છોકરીઓ જ્યારે દેખાય ને ત્યારે આ મારા કડલાને જે છે એ પેટીની અંદર રાખી દેજે, જ્યારે મારા સરખી છોકરીઓ દેખાય ને તને ત્યારે તું મને યાદ કરજે, મારા જેવી ધીડલીઓ જે દીકરીઓ દેખાય ત્યારે તું મને યાદ કરજે. એના ઉપરથી હું તમને આ બે ત્રણ લાઈન સંભળાવીશ. જી જી જલ મામુજા કડલા પેટી મેં રખી ડિજરે, આયલ મામુજા કડલા ધરી મેં રખી ડિજરે, જડે મુસર ત્યું પેરીએ તડે મુકે યાદ કિજરે, જડે મુસર ક્યું પેરીએ તડે મુકે યાદ કિજરે, હાલાર જી જતન જતન જા સાવરા વાગડ દેશ મેં, હાલાર જી જતન જતન જા સાવરા વાગડ દેશ મેં, આયલ મામું જા કડલા પેટી મેં રખી દિજરે, જી જલ મામું જા કડલા ધરી મેં રખી દિજરે, જડે મુસર ક્યું પેરીએ તડે મુકે યાદ કિજરે, હાલાર જી જતન જતન જા સાવરા વાગડ દેશ મેં, હાલાર જી જતન જતન જા સાવરા વાગડ દેશ મેં. વાહ, ખૂબ સરસ કચ્છી લોકગીત છે અને તેની સરસ મજાની વાત પણ એમને કરી. તો આવા લોક ગાયકો આપણી પાસે ખૂબ ઓછા છે કે જેઓ જે લોક સાહિત્ય જે છે, લોક ગાયકી જે છે તેને લોકો સુધી પહોંચાડી રહ્યા છે. હવે આગળ લક્ષ્મી તમે શું કરવા માંગો છો? જે રીતે તમે લોક ગાયકી તો જે તમે લોકોને આપી જ રહ્યા છો અને ગાઈ રહ્યા છો, આ સાથે સાથે બીજું શું તમે ક્લાસિકલ ગાયકી શીખ્યા છો? ના, હું શીખેલી તો ક્યાંય જ નથી, બસ આ
બાપુજી પાસેથી અને અમારા જે ઘરોમાં વડીલો ગાતા હોય એમને સાંભળી સાંભળીને અને ખૂબ જ મેં નાનસ્વામીને ખૂબ જ સાંભળેલા છે, હેમંતભાઈને સાંભળેલા છે અને બસ એમના પાસેથી પ્રેરણા લઈને થોડી કોશિશ કરું છું. બસ નાના તમે હતા ત્યારે તમારું શું સપનું હતું, શું બનવું હતું તમે? બસ નાના હતા ત્યારે તો બહુ બધા સપના હતા, જેમ કે ભાઈ હું કહેતી કે ડોક્ટર બનીશ, પછી ક્યારેક થોડીક વાર પછી વિચાર ફરે તો થોડા ટાઈમ પછી 2-3 મહિના પછી નાના હવે હું ટીચર બનીશ. પણ પછી જ્યારે મને આમ તો આ સંગીતનું તો મને પહેલેથી જ બચપન, મારા બાપુજી નવરાત્રિમાં ગાવાને જતા તો મને હું એમની સાથે જતી, તો ભલે આવડે કે ના આવડે બાપુજી સાથે હું જતી ત્યાં કને, તો બાપુજી મને સાથે બેસાડતા એમ કે થોડું એટલે એમની સાથે બેસતી તો મને એમ ખૂબ જ ઈચ્છા થતી કે ના બાપુજી હું બાપુજીની સાથે એકાદો ગરબો ગાઉં. તો કાયમ એમની સાથે હું નવરાત્રિમાં જતી તો ત્યારે જેવું તેવું આવડતું તૂટેલું ફૂટેલું ગાઈ લેતી, એમ ગાઈ લેતી. ત્યારથી મને બચપનથી શોખ તો મને બચપનથી જ હતો કે ના સિંગિંગ તો મારે કરવી છે. જી બિલકુલ. હા, ખાસ તમે જે વાત કરી કે બાપુજી સાથે તમે ગરબા ગાતા હતા, એવો કયો ગરબો તમને આજે યાદ આવે છે જે તમારા બાપુજી સાથે તમે હંમેશા ગાતા હોવ અને હંમેશા તમારી યાદની અંદર એ રહેલો હોય? એવા તો ઘણા બધા ગરબા છે ને આ તો ખૂબ જ જૂની વાત છે, જેમ કે આજથી 18-19 વર્ષ જૂની વાત છે, એટલે ગરબો તો મને ખાસ યાદ નહીં હોય. હું એક 8-9 વર્ષની હઈશ ત્યારે જાતી હતી. આયા સપુરા મઢવાડી મોરી આયા સપુરા મઢવાડી મોરી કચ્છની કચ્છની કુળદેવી મઢવાડી મોરીમાં આયા સપુરા મઢવાડી મોરીમાં આયા સપુરા મઢવાડી મોરીમાં દીન દયાળી આશરે તારે માં દીન દયાળી આશરે તારે રંગ કચ્છની કુળદેવી મઢવાડી મોરીમાં આયા સપુરા મઢવાડી મોરીમાં. ખૂબ સરસ આશાપુરા માતાજીની આ સ્તુતિ અને તેમનો આ ગરબો લક્ષ્મીએ ખૂબ સરસ ગાઈને આપણને સંભળાવ્યો. લક્ષ્મી, તમે જે રીતે વિડીયો જે છપાકરું છે એનો બનાવો છો કે પછી અલગ અલગ વિડીયો બનાવો છો, શું તમે કોઈ સ્ટેજ પરફોર્મન્સ કે કોઈ ડાયરાની અંદર ગાઓ છો? નવરાત્રિમાં હું ગાઉં છું, નવરાત્રિમાં ગરબા એમથી જો નવરાત્રિ નહીં હું ગરબા ગાઉં છું માતાજીના, માતાજીના ગરબાઓ અને લોકગીતો, લોકગીત અને માતાજીના ગરબા જેમ કે લગ્ન ગીત છે આ બધું ગાવાનું પસંદ કરું છું. વધારે તો ખાસ મને ખૂબ પ્રિય છે લોકગીત, મને લોકગીત અંતરમાં વાલું છે એટલે લોકગીત તો ખૂબ જ પસંદ છે. ગરબા લગ્ન ગીતો પણ હવે ભૂલાતા જાય છે, આપણે જોઈએ છે કે હવે લોકોને લગ્ન ગીતો આવડતા નથી હોતા, તો એના વિશે શું કહેશો અને એક લગ્ન ગીત તમારી પાસેથી સાંભળવા માંગે છે? લગ્ન ગીત વિશે તો હું એ જ કહીશ કે હવે તમે જુઓ છો કે ડીજે વીજે બધા લાગી ગયા છે તો લોકો હવે ગાવાનું તો ભૂલાઈ ગયું છે, એટલે જો તમારે ગાવાનું તમે મૂકી દો તો એ પછી તમે એ તમારા કંઠસ્થ રહે નહીં. બાકી એ જ કારણ છે કે જે ડીજે ને કેસેટો ને જે સીડીઓ વાગતી હોય એના લીધે હવે લોકો ગાતા નથી, તો ગાય નહીં એટલે પછી એમને યાદ નથી રહેતું. બિલકુલ. એ માટે બસ આ રીતે જ. તો એક એક લગ્ન ગીત તમારી પાસેથી સાંભળવા માંગીએ છીએ. વન રાતે વન મીંઢોડ
ખૂબ સરસ, એક સરસ મજાનું લગ્ન ગીત પણ આપણને લક્ષ્મી પાસેથી સાંભળવા મળ્યું. આ જ ગીતો જે છે, આ જ લોકગીતો જે છે, છપાકરું હોય કે પછી ચરજ જે હોય, તે પ્રકારના ગીતો જે છે તે ભૂલાતા જાય છે અને તેનું પ્રચાર પ્રસાર કરવાનું કામ લક્ષ્મી કરી રહ્યા છે. લક્ષ્મી, દિવાળી નજીક આવી રહી છે, તો દર વખતે તમે દિવાળીની ઉજવણી કેવી રીતે કરતા હો છો? પરિવારની સાથે હો છો કે પરિવારથી દૂર રહીને કરતા હો છો? કેવી હોય છે તમારી દિવાળી? હા, અમે બધા એકસાથે પરિવારના બધા સાથે મળીને જ દિવાળી ઉજવતા હોઈએ છીએ, કે ભાઈ બહેન અને મારા બાપુજી છે, અમે બધા સાથે. દિવ્ય, પાર્થ, આ બધા મારા ઘરના બાળકો પણ છે, બધા સાથે જ અમે ઉજવતા હોઈએ છીએ દિવાળી. હા, ખાસ તો દર્શકોને તમે કેવી રીતે શુભકામના આપશો દિવાળી? દર્શકોને એ જ કહેવા માંગીશ કે દિવાળી આવી રહી છે અને કેરફુલી ફટાકડા ફોડજો, અને તમારા જીવનમાં માતાજી માં મોગલ ખૂબ ખૂબ અજવાળું લાવે એવી માં ભગવતીને પ્રાર્થના. બસ એ જ. લક્ષ્મી, તમને ખૂબ ખૂબ શુભકામનાઓ ભવિષ્ય માટે પણ, અને તમે અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા તેના માટે પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો શક્તિમાં આજે આપણે મુલાકાત કરી લક્ષ્મી ગઢવીની, જેઓ એક જાણીતા લોક ગાયક છે અને તેમનું છપાકરું, તેમની ચરજ લોકો ખૂબ જ વખાણી રહ્યા છે. આપ જોતા રહો ઝી 24 કલાક.